દાખલ થઈ છે અને હવે ચર્ચાને આગળ વધારીએ તો ચર્ચા ચાલતી હતી કે 33% અનામતનો કાયદો તો છે પરંતુ રાજનીતિમાં મહિલાઓ છતાં પણ ઓછી છે અને રુઝાન આપની પાસે આવીસ આપ કઈ કહેવા માંગતા હતા મને ખાસ એવું કહેવું હતું કે આપ જે બંને બહેનોએ કહ્યું કે હવે 33% કાયદો લોકસભામાં પાસ થશે અને પછી આપણે બહેનો હશે પણ મારે એમના વચ્ચે કે એમના જે બીજેપી કોંગ્રેસે બીજા બધા પોલિટિકલ પાર્ટી કહ્યું છે કે તમને રોકે છે કોણ ટિકિટ આપતા તમે બહેનોને કાયદો હોય કે ના તમે ટિકિટ તો આપી જ શકતા હતા પણ તોય ટિકિટ નથી આપી કેમ નથી આપી કારણ કે એ લોકો જે વિનિબિલિટી ફેક્ટર જે કહેવાય ને એ પોઈન્ટ ઓફ વ્યૂ તે લોકો લાગે કે બહેન નબળી પડશે ને બહેનોને ટિકિટ નથી આપી એટલે આ બહેનોનું સૌથી મોટું અપમાન કહેવાય કે તમને જે બહેનો પાસે તમે જાઓ છો જે બહેનોની વાહવા કરો છો જે બહેનો પાસે કહો છો કે આ જ બહેનો છે આ નારી તું નારાયણી ને બધું અને એને ટિકિટ નથી આપતા કારણ કે તમને એવું લાગે છે કે બહેન જીતી ના શકે પોઈન્ટ નંબર 1 બીજો પોઈન્ટ મારે એની સેકન્ડ બી પોઈન્ટ કહેવો છે કે જે અત્યારે આપણા જે નેતાઓ છે જે ઘણા નેતાઓ લવારી કરે છે બકવાસ કરે છે તમે જોયું હશે કે જે બહેનોના માટે આડાઅવળા ચીજો બોલે છે અને કોઈ એની સામે બોલી નથી શકતું તો હવે મને બહુ ખુશી છે કે અગર આ 50% અનામત આવે છે તો એટલીસ્ટ એક બહેનોને પોઈન્ટ મળી છે એ લોકો ગમનથી સર ઝુકા સર ઊંચો રાખીને કહી શકશે સન્માનપૂર્વક સન્માનપૂર્વક કરી શકશે એટલે આ આ બધા પોઈન્ટ થી મને એ ગમ્યું હવે જે 33% ની વાત કરો છો લેટ અસ હોપ કે આ હવે અત્યારે આપણા મોદી સાહેબ ની સરકાર એને જલ્દીથી પાસ કરાવી દે કારણ કે હવે એમાં કઈ બહુ મોટો પોઈન્ટ નથી ખાલી એમાં બે ચાર નાના પોઈન્ટ છે જે હવે થેન્ક્સ કે હવે આ કોલોકેશન કોએલેશન ની સરકાર નથી એટલે એ બી પોઈન્ટ આપણે સેટલ થઈ જશે જી આગળ વાત કરીએ તો આપણે વાત પહેલા ભી થઈ ચૂકી છે કે સ્ત્રીઓ છે કાર્યકુશળ છે મહેનતુ છે પુરુષો કરતા ક્યાંક ને ક્યાંક કોઈ એની પાસે ટેલેન્ટ છે એની પાસે ક્ષમતા છે તો હવે જયારે 50% મહિલા અનામત આવશે તો વહીવટ સુધરશે શું લાગે છે અત્યારે તો ફેક્ટ છે કે બહેનો ઓછી કરપ્ટ છે ભલે પછી એ લોકોને કલર લાગી જાય એ મને આજે નથી ખબર પણ 99% એવું છે કે બહેનો ઓછી કરપ્ટ છે એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ કરપ્ટ ઓછી છે યા મેબી લેડી દેની ઓછી રાખતી હશે એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી આઈ એમ વેરી હોપફુલ કે જે આપણે અત્યારે જે મોટું આપણા માટે બહુ મોટું કહેવાય ને કરપ્શન બ્લેક મની જે બહુ મોટા મુદ્દાઓ છે એ કંટ્રોલમાં આવશે એટલે બધું ચાલી નહીં જશે પણ એટલીસ્ટ એ કંટ્રોલમાં આવશે એટલે એક મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિચ આઈ વોન્ટેડ જી નિર્મલાબેન રુઝાને બહુ મોટી વાત કહી દીધી છે કે હવે ક્યાંક ને ક્યાંક ભાજપની સરકાર છે તો ભાજપની મહિલાઓ કે જે ભાજપના નેતાઓ છે એના ઉપર જવાબદારી આવી છે કે બ્લેક મની છે કરપ્શન ઘટાડવું શું કહેશો તમે બ્લેક મની માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કમિટ કર્યું છે કે એક બ્લેક મની જેટલી પણ છે એ પાછી આવશે અને એ કમિટેડ છે અને હું બધા તરફથી હું પણ કહું છું કે બ્લેક મની પાછળ આવશે 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 અને બીજો જે કરપ્શન છે એ વાત સાચી છે કે બહેનો હોય તો કરપ્શન ઓછું થાય છે અને ટ્રાન્સપરન્સી વધારે સારી રીતે થાય છે અને જેવી રીતે પહેલા પણ વાત થઈ કે ડિસિપ્લિન એ બધું વધી જાય બીજો જે પણ વિષયો જે છે આર્થિક પણ સદ્ધરતા વધારે થાય છે પરિવારની અને બીજો જે પ્રોપર્ટી વગેરે બધા એનો પણ સર્વે કરવામાં આવ્યું છે તે બહેનો માટે ફક્ત 1% છે પૂરે વર્લ્ડમાં તો એ પણ બહેનો માટે થોડી વધારે થશે જેમ જેમ એમનો બધા ફિલ્ડમાં એજ્યુકેશન વધારે આવે એમની સમજ વધારે થાય એવી રીતે બધા ક્ષેત્રોમાં બહેનો આગળ આવે છે કોર્પોરેટ ક્ષેત્રમાં પણ અમે એક ખુશનસીબ છીએ એક સર્વેમાં એવી રીતે આવી છે કે પૂરા ઇન્ડિયામાં જે બહેનો છે એ 10% વધારે કોર્પોરેટને હોલ્ડ કરે છે ઇન કન્ટ્રાસ્ટ ટુ યુએસએ ત્યાં 3% જેટલી મહિલાઓ કોર્પોરેટ સેક્ટરને હોલ્ડ કરે છે જી મીનાક્ષી બેન શું કહેશો તમે કે મહિલાઓ ઉપર જવાબદારી ક્યાંક ને ક્યાંક વધી રહી છે કરપ્શન બ્લેક મની પાછું લાવું કરપ્શન ઘટાડવું ક્યાંક ને ક્યાંક એવું મનાય છે કે મહિલાઓ કરપ્શન ઓછું કરે છે તો જવાબદારી વધી રહી છે એક બાજુ સામાજિક જવાબદારીઓ ને એ બધું તો છે જ એની સાથે સાથે મહિલાઓ હવે જયારે રાજનીતિમાં આવશે ત્યારે તેની પાસે અનેક અપેક્ષાઓ છે તો એ પણ વધારે એને પુરવાર કરવું પડશે શું કહેશો હું તમને એક વાત કહું કે એમ કે છે બેન કે હા અમારે ત્યાં આમ થાય છે તેમ થાય છે બધી વસ્તુ સાચી છે કે પણ હવે તો આની સેજ મુદ્દો બહાર છે પણ મહિલાને લગતો છે એટલે મારે થોડોક કહેવો પડે છે કે અત્યારે દિન બ દિન બાળકીઓ ઉઠાઈ જઈ રહી છે અને આપણી પાસે ખુબ ઓછો સમય છે હવે એટલે હું આપ ત્રણેય મહાનુભાવોને એકદમ ટૂંકમાં પૂછવા માંગીશ રુઝાન આપથી શરૂ કરીશ કે એકદમ ટૂંકમાં જો તમારા બિલને કહેવું હોય તો શું હશે આપની પ્રતિક્રિયા
કોંગ્રેસ પક્ષ પહેલા પણ બિલ ના ટેકો આપે તો અત્યારે પણ આપીએ છીએ અને કોંગ્રેસ પક્ષ વતી હું બિલ ના આવકારું. હું ગુજરાત ની બધી મહિલાઓ હતી, શ્રીમતી આનંદીબેન પટેલ અને ગવર્નર શ્રી ઓપી કોહલી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બધાનો અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે એને એ સારો એક બિલ પસાર થયું અને બહેનોનો સશક્તિકરણ થશે અને બધા બહેનો અમે ખુશ છીએ અને આવકારીએ છીએ અને બહુ બહુ અભિનંદન આપીએ. બીજા બીજા બીજેપી ના સ્ટેટ માં એટલીસ આ બિલ પાસ થઈ જાય બધામાં બધામાં થઈ જશે. આપ ત્રણેય મહાનુભાવ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આ ડિસ્કશનમાં જોડાયા માટે આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, આપે જોયું કે ભાજપ હોય કે કોંગ્રેસ કે કોઈ પણ સામાજિક લેવલે કે અમદાવાદ રાજકોટ તમામ મહિલાઓએ મહિલા અનામતનો જે આનંદીબેન સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો છે તેને સંપૂર્ણ સહકાર આપ્યો છે, આ કાયદાથી ખુશ છે અને આ કાયદાને ખૂબ ઝડપથી અમલ કરવામાં આવે તો મહિલાઓનું કદ રાજનીતિમાં ચોક્કસ વધશે તેમાં બે મત નથી. નમસ્કાર. Oh, who money? Oh, who money? Oh, who money?